मोर कबूतर कागड़ो चकली पोपट मरगी घूवर कुकड़ो बतक। बाल मित्रों कहो तो मने आऊ साना नाम बोले। हाँ हाँ बोलो बोलो। हाँ पक्षीओना तमे पक्षीओने तो ओळखो छो ने। तो बाळको આજે હું તમને એક જંગલમાં રહે એવા એક પક્ષીની વાર્તા કહેવાની છું। જો અહીં જો આ કયો પક્ષી છે કહો તો। હા ગીધ। તો આજે હું તમને એક ગીધ પક્ષીની વાર્તા કહેવાની છું। તમે ધ્યાનથી સાંભળજો હા મજા આવશે। વાર્તાનું નામ છે ઘરેના કુંડામાં પડેલું ગીધ। કોઈ એક વન પ્રદેશમાં એક ગીધ રહેતું હતું। એક દિવસ તે ખોરાકની શોધમાં ફરતું ફરતું નજીકના એક ગામ પાસે આવી પહોંચ્યું। એટલામાં શેરીના કૂતરાએ તેને જોયું। તે બધા ભસતા ભસતા તેની પાછળ પડ્યા। ગીધ પોતાનો જીવ બચાવવા ત્યાંથી એક ઘર તરફ ભાગ્યો। ઘરની પાછળની બાજુએ એક મોટું કુંડું પડ્યું હતું। તેમાં છુપાઈ જવાના ઈરાદાથી તે કશો પણ વિચાર કર્યા વગર એમાં કૂદી પડ્યો। આ ઘર એક રંગરેજનું હતું। તેણે કપડાં રંગવા માટે ઘડીનો રંગ તૈયાર કરીને આ કુંડામાં ભરી રાખ્યો હતો। ગીધ અંદર પડ્યો એવો જ એનું આખું શરીર ઘરેના રંગથી પૂરેપૂરું રંગાઈ ગયું હતું। થોડા સમય પછી રંગરેજ ત્યાં આવ્યો। તેણે કુંડામાં નજર કરી તો ગીધને એમાં પડેલું જોયું। તેણે ઘણી મુશ્કેલીથી ગીધને એમાંથી બહાર ખેંચી કાઢ્યું અને દૂર ફેંકી દીધું। ગીધને હજુ પેલા કૂતરાનો ડર હતો, એથી અહીં પડ્યા રહેવામાં પૂરેપૂરું જોખમ હતું। આથી તે જરાય વાળ લગાડ્યા વગર ત્યાંથી ઊઠીને જંગલ તરફ ભાગ્યું। ભૂરા શરીરવાળા આવા વિચિત્ર પ્રાણીને જંગલ તરફ આવતા જોઈ જંગલના પ્રાણીઓ એનાથી ડરીને દૂર ભાગવા લાગ્યા। ગીધ ચાલાક હતું। તેણે વિચાર્યું કે જો જંગલના બધા પ્રાણીઓ મારાથી ડરતા હોય અને ખુદ મારા જ્ઞાતિ બંધુઓ પણ મને ઓળખી ન શકતા હોય તો તેનો લાભ લઈને તેમનો રાજા બનવાની યુક્તિ કેમ ન અજમાવું। ગીધે પોતાનાથી દૂર ભાગતા પ્રાણીઓને બૂમ પાડીને ઊભા રાખ્યા। તેણે બીજા પ્રાણીઓને પણ બોલાવ્યા। બધા પ્રાણીઓ ત્યાં આવ્યા એટલે ગીધે ત્યાં સભા ભરી અને પોતે બધાની સામે એક મોટી શિલા ઉપર ચડીને બેઠો। પછી બધા પ્રાણીઓ પર રોપ જમાવતું હોય તેમ બોલ્યું, આ વનદેવીએ મને તમારા રાજા તરીકે મોકલ્યો છે, તેથી આજથી હું તમારો રાજા છું। તમારે મારાથી ડરવાની જરૂર નથી, હું તમારા બધાનું રક્ષણ કરીશ, પણ તમારે બધાએ મારી આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે। આ ભૂરા વિચિત્ર ગીધની વાણી સાંભળી બધા પશુઓ ડરીને ચૂપચાપ બેસી રહ્યા, એટલે ગીધે તરત જ બધા પર હુકમ છોડવા માંડ્યા। વાઘ અને સિંહને પોતાના મંત્રીઓ બનાવ્યા, ચિત્તાને પોતાના માટે ખોરાક મેળવી આપવાનું કામ સોંપ્યું, વરુને દ્વારપાળ બનાવ્યો, શિયાળને દુશ્મનોના કાર્યની જાસૂસી કરવાનું કહ્યું, પરંતુ તેણે પોતાના જાતિભાઈ ગીધને પોતાનાથી દૂર જ રાખ્યા।
તેને ડર હતો કે જો તેઓ પોતાને ઓળખી જશે તો પોતે ગીધ છે તે ખબર પડી જશે. પરંતુ બધા ગીધો પોતાના જાતિભાઈના આવા વર્તનથી ખૂબ જ નારાજ હતા. પણ એ શું કરી શકે? અત્યારે તે રાજા હતો, તેમજ વાઘ અને સિંહ તેની સેવામાં હતા. એથી જો તેઓ કોઈને એના વિશે કહેવા જાય તો એ ગુસ્સે થાય અને મોતની સજા આપે. બધા ગીધો અંદરથી સમસમી ગયા હતા અને અપમાનનો બદલો લેવા ઈચ્છતા હતા. એક દિવસ વહેલી સવારે બધા ગીધો કંઈક યોજના વિચારીને, કંઈક યુક્તિ વિચારીને નજીકના સ્થળે એકઠા થયા અને એક સાથે લાંબા અવાજે રુદન કરવા લાગતા હોય તેમ ચીસો પાડવા લાગ્યા. પોતાના જાતિભાઈ ગીધોનું રુદન સાંભળીને, રડવાનો અવાજ સાંભળીને જાગી ઉઠેલો આ ભૂરા રંગનું ગીધ પણ તેમના સૂરમાં સૂર મિલાવીને રડવા માંડ્યું. એ ભૂલી ગયું કે પોતે રાજા છે. રાજા બનેલા આ ગીધનો અવાજ નજીકમાં બેઠેલા સિંહ અને વાઘ તરત જ ઓળખી ગયા. તેઓ બોલ્યા, અરે આ રાજા નથી પણ દુષ્ટ ગીધ છે, એણે આપણને છેતર્યા છે. આમ બોલતા જ સિંહે ગુસ્સે થઈ તેના ઉપર તડાપ મારી ને પોતાના પંજામાં પકડ્યો અને મારી નાખ્યો. મિત્રો, તમે સાંભળીને ગીધની વાર્તા. હવે હું તમને પ્રશ્ન પૂછું છું, તેના તમારે જવાબ આપવાના છે. હવે પહેલો પ્રશ્ન કે ગીધ કયા રંગના કુંડામાં પડ્યું હતું, કહો તો. હા, ભૂરા રંગના. સરસ. હવે બીજો સવાલ કે જંગલના પ્રાણીઓએ કોને રાજા બનાવ્યા હતા, કહો તો. હા, ગીધને. બરાબર ને? સરસ. તમને તો ખૂબ સરસ યાદ છે, વાર્તા સાંભળવાની મજા આવી ને? તો આવી જ બીજી વાર્તા સાથે આપણે ફરી મળીશું. આવજો.